છત્રાલમાં જે રીતે અશોક પટેલની હત્યા થઈ હતી તે મામલે ત્રણ દિવસ બાદ આખરે હવે પરિવારજનોએ ડેડ બોડી સ્વીકારી લીધી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં જે ડેડ બોડી હતી તેનો સ્વીકાર કરી દેવાયો છે અને છત્રાલ તેમને લઈ જવામાં આવ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને આ સમયે એસઆરપીની બે કંપની, ગાંધીનગર લોકલ પોલીસ તેમજ એસઓજી તહેનાત રહ્યા હતા. સાંજે 4 વાગ્યે મૃતક અશોક પટેલની અંતિમક્રિયા કરવામાં આવી, જેમાં વીએચપી સહિત સંખ્યાબંધ પરિવારજનો અને સ્થાનિકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. છત્રાલમાં અશોક પટેલની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હતી. 6 આરોપીઓની ધરપકડ પણ ત્યારબાદ થઈ ગઈ છે, પરંતુ હજુ મુખ્ય આરોપી કાળુ ફરાર છે. ત્યારે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મુખ્ય આરોપીને પકડવાની માગ સાથે 2 દિવસથી કલોલ સિવિલ હોસ્પિટલ પર એકઠા થયા હતા અને જ્યાં સુધી મુખ્ય આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી આપી હતી. પરંતુ આખરે આ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો અને તેમની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી. તેમને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યા છે. તો છત્રાલમાં જે રીતે આ હત્યા થઈ હતી ત્યારબાદ 3 દિવસ સુધી આ સમગ્ર પરિવાર અને તંત્ર વચ્ચે એક અસ્વીકાર હતો, તેને લઈને આજે પાર્થિવ શરીર હતું તે સ્વીકારવામાં નહોતું આવ્યું. વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મૌલિક ધામે છે, તેમની સાથે વાત કરીએ. મૌલિક, ખાસ જે રીતની ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે. આખરે હવે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો અને પંચમહાભૂતમાં તેમના પાર્થિવ દેહને વિલીન કરવામાં આવ્યો છે. યસ, બિલકુલ. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેની વાત કરું તો ગ્રામજનો અને આજુબાજુના જે સ્થાનિકો છે તે સ્થાનિકો સહિત જે હજારોની સંખ્યામાં અહીંયા આગળ આપ જે અંતિમ વિધિમાં લોકો જોડાયા છે તેમના દ્રશ્યો આપને બતાવવા માગું છું. ખાસ કરી જે વીએચપીના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા આગળ જોડાયા છે અને આ તમામ વચ્ચે ક્યાંક પરિસ્થિતિ વણશે નહીં તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને ગ્રામ્ય એલસીબી સહિત અન્ય જે ટીમો છે તે પણ અહીંયા પોલીસ બંદોબસ્ત તરીકે હાજર રાખવામાં આવી છે. છત્રાલ જે સ્મશાન ભૂમિ છે ત્યાં આગળ તેમનો અંતિમ વિધિ કરવામાં આવશે. ત્યારે આ જે મહત્ત્વની વાત એ પણ કહી શકાય કે જે 6 આરોપીઓ છે તેને અત્યારે હાલ અટકાયત કરી લેવામાં આવ્યા છે અને તેને પગલે પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી કે અન્ય જે મુખ્ય આરોપી છે કાલુમિયા તેને પણ ગણતરીની ક્ષણોમાં પકડી લેવામાં આવશે. આ સાંત્વનાના આધારે જ તેમને મૃતદેહ સ્વીકાર્યો હતો અને અત્યારે હાલ તેમની અંતિમ વિધિ કરવા માટેની તેમણે માંગણી કરી હતી. પરંતુ અત્યારે હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે હજારોની સંખ્યામાં જે તેમના નજીકના પરિવારજનો છે, સ્થાનિકો છે, વીએચપીના કાર્યકર્તાઓ કે અન્ય જે લોકો છે તે તેમની અંતિમ યાત્રામાં જોડાયા છે. તેમની જે અંતિમ યાત્રા છે તેને અત્યારે ફૂલહારથી શણગારી તેમનો જે ફોટો છે તે પણ અનંત યાત્રામાં ઉપર મૂકવામાં આવ્યો છે અને તેની પાછળ ખાસ જે પોલીસ વાન છે પ્રહરીવાળ સીસીટીવીથી સજ્જ આ વાન છે તે પણ રાખવામાં આવી છે કે જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ મળે તો તેને પણ પહોંચી વળાય. પરંતુ અત્યારે હાલ આવી કોઈ પરિસ્થિતિ અત્યારે હાલ દેખાતી નથી અને તેમની સ્મશાનભૂમિ તરફ આ જે યાત્રા છે તે આ યાત્રા આગળ વધી રહી છે. અનંત યાત્રામાં આપ જે પ્રમાણે જોઈ શકો છો કે અશોક પટેલનો જે ફોટો રાખવામાં આવે છે. મહત્ત્વની વાત એ કહી શકાય કે અત્યારે હાલ અનેક જે લોકો જોડાયા છે તેમાં માત્ર 2 નારા જ લાગવામાં આવ્યા છે. એક તો અશોક પટેલ અમર રહો અને જય શ્રી રામના નારા જે છે તે અહીંયા આગળ લાગતા સંભળાઈ રહ્યા છે. હવે થોડી ક્ષણોમાં આજે તેમનો પાર્થિવ દેહ છે તેમને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે અને અહીંયાથી તેને જે સ્મશાન યાત્રા છે તે લઈ જવામાં આવી રહી છે. બીજી તરફ જે છત્રાલ ગામ છે તે છત્રાલ ગામની આસપાસ પણ હજારોની સંખ્યામાં કહી શકાય તે પ્રમાણે લોકો તેમને અંતિમ યાત્રામાં જોડાયા છે. પોલીસ બંદોબસ્ત પણ એવો રાખવામાં મજબૂત રાખવામાં આવ્યો છે કે જેથી અનિચ્છનીય બનાવ છે તે ના બને અને બને તો તેને પહોંચી વળાય. યસ, આપને એ દ્રશ્યો અત્યારે હાલ લાઈવ બતાવવા માગીશ કે જે છત્રાલ તેના ઘરેથી અશોક પટેલના ઘરેથી આજે
અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે અને ત્યાંથી હવે અંતિમ વિધિ માટે જે સ્મશાનગૃહ છે ત્યાં તરફ આગળ વધી રહી છે. હજારોની સંખ્યામાં લોકોના જે નારા આપ સાંભળી શકો છો કે જય શ્રી રામ અને અશોક પટેલ અમર રહોના નારા અત્યારે હાલ પણ લોકો લગાવી રહ્યા છે. યસ બિલકુલ, તો આ દ્રશ્યો ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ સીધા છત્રાલ ખાતેથી કે જ્યાં અત્યારે અંતિમ યાત્રા નીકળી છે. અશોક પટેલ મૃતક કે જેઓની અંતિમ યાત્રા હવે અત્યારે નીકળી છે અને અંતિમ વિધિ તેમની કરવામાં આવશે.